હળવાળું કરી દો. 122મું પનું છે જીવન ઝલક, પાંચમો ખંડ, 21/7/2017 ને શુક્રવાર. તારીખ એટલી પાનું 122, પાનું 122, તારીખ 21/7/2017. સમજાઈ ગયું? બેકડી ગઈ દે, મને આરામ મળી ગયો. હરી વાલો હરી વાલો, જીવનમાં પ્રાણ પ્યારો છે, જીવનમાં હેત કરવાને હરી જેવું બીજું ના છે, જીવનમાં હેત કરવાને હરી જેવું બીજું ના છે. અમારી કેવી કમલી થઈ, અમારી કેવી કમ બખતી થઈ, શકતું કશું એ ના, ફળવવાને જીવન અમથી પૂરી લાચારી કેવી ત્યાં. અમારા દિલની શ્રદ્ધા છતાં ના ખોઈ બેઠાઓ છેવું, અમારા દિલની શ્રદ્ધા છતાં ના ખોઈ બેઠો છું. હૃદયની કા પ્રભુ ચરણે રહીશ સંભાળતો, હૃદયની કા પ્રભુ ચરણે રહીશ સંભાળતો તે હું. થોડુંક થોડુંક એ તો તાટિયા ઢીલા છે, આગલા એટલે મજા ના આવે એવું થાય ને. જોર રાખજે, ત્રો પોપી ને જાજે. કિરણ પછી બકવાટ મિથ્યા, આ બાજુ આ બાજુ આ બાજુ, અમે તો જંપવાના ના. ભલે તમે આ આગળ કીધું એવા હો, પણ અમે જંપવાના. અમારી કેવી કમ ભક્તિ થઈ, શકતું કશું એ ના. જોયા કરવાનું એના માટે, પાછો જન્મ લેવાનું, પેલા કઈ કરે નહીં. હે, ફળવવાને જીવન યમથી પૂરું લાચારી કેવી ત્યાં. તમારું જીવન સફળ થાય એના માટે જે મારે કરવું છે કરી શકતો નથી, પણ હું લાચાર છું, કારણ કે તમે ભૂમિકા નથી આપતા. અમારા દિલની શ્રદ્ધા છતાં ના ખોઈ બેઠો છું. મને પાકી શ્રદ્ધા છે મોટા કે ગમે ત્યારે મારા થશો ને ભૂમિકા આપશો. હૃદયની ધા પ્રભુ ચરણે રહીશ સંભળાવતો તે હું. હૃદયની ધા પ્રભુચરણે રહીશ સંભળાવતો તે હું. હું કહેતો રહીશ તમારા માટે ભગવાનને કે મારા સ્વજનોને મારા તરફ મુખ થાય એવું કરું, ભૂમિકા આપે એવું કરું. આપણા માટે કોણ પ્રાર્થના કરે? મોટા. હૃદયની ધા પ્રભુચરણે હું સંભળાવ્યા જ કરીશ. હે પ્રભુ, જલ્દી કરો, જલ્દી કરો. અમારે તો પ્રભુ ચરણે નિવેદન સર્વ બનતું, જે કર્યા કરવાની આદત છે હૃદય ભક્તિથી કરશું તે. સાહેબ ટેવ પાડી દેવા દેવા જેવી છે. શેની? નિવેદન ભક્તિની. સૌથી ઊંચી ભક્તિ થઈ જાય નિવેદન ભક્તિ, સરળ સીધી ગમે ત્યાં થાય. મંદિરની જરૂર નહીં, સામે તમે રોડ પર ઊભા હોય તો થઈ જાય. અમારે તો પ્રભુ ચરણે નિવેદન સર્વ કર બનતું, જે જે કંઈ બની રહ્યું છે એનું નિવેદન કરવાનું, કર્યા કરવાની આદત પડી ગઈ છે. અમારે ભાગ આવેલું કર્યા વિના કદીએ તે, અમે તો જંપવાના નાય, અમારું કર્મ એવું છે. અનુભવીનું કર્મ,
કે મળેલા જીવો ભગવાન તરફ વળે, બીજું કોઈ કામ ન હોય, બીજું કાંઈ લેવા દેવાની, ખરું લેવા દેવા આ જ છે. પણ એના થાય ને એટલે શું થાય, મન બુદ્ધિ ચિત્ત પ્રાણ કેટલા બધા સીધા થાય, તો બધું આલે કે નહીં બરાબર? વ્યવહાર, કમાણી, વ્યવહાર, ધંધો બધું આલે. આપણે એમ જ માનવું ભગવાને કૃપા કરી છે તો શું થાય, આપણો ભાવ તૂટે નહીં, નહીં તો હું કર્યું એવું થઈ જાય, આ તો મારે લીધે થયું છે. આમ આવે બરાબર સાહેબ. એક પાનું 123. પછી બકવાટ મિથ્યા છે, પાણી પીવું છે. તારે થોડું પાણી વધારે પીવું, ઉગાડા પેટમાં જઈને પાણી પીએ તો ગરબડ ઓછી. જનરલી પછી બકવાટ મિથ્યા છે, પાંચમા ખંડનું ચાલુ છે. તમારે જો ન ચસવું છે ઉભા ત્યાંથી ન ખસવું છે, જગાને ના બદલવી છે, પછી બકવાટ મિથ્યા છે. ખુલ્લે ખુલ્લું કહી દીધું, તમે જ્યાં છો ત્યાંથી ખસવું નથી, એક તસુવા ચસવું નથી અને જગ્યાને બદલવી નથી, તો અમારું કોઈ કામ નથી. સારી, પછી બકવાટ નકામો છે. તમે કે મારું કંઈ કરતા નથી, એ નકામું છે. તમારે નિજ જીવનમાં તો પૂરા રચ્યા જ પચ્યા જ કરવું છે. મળ્યા સંસારથી એમાં, મળ્યા સંસારથી એવા ન ઊંચી દ્રષ્ટિ કરવી છે. આવા સંસારમાં રહેચા પૈચા પડ્યા, રાગ દ્વેષ ક્રોધ મોહ, એમાંથી બહાર નીકળવું જ નથી, તો ખોટો બકવાસ શા માટે કરો છો? મળ્યું છે જે બધું તેમાં તમારે રસથી જીવવું છે. શું શું મળ્યું છે? છોકરા, છૈયા, વાર, પૈસા, પ્રોપર્ટી, નવું, વાહ, મજા આવે એમાં. પછી ઊંચે જવા કેરા બધા ફાફા તમારા નકામા છે, કારણ કે તમને લક્ષ્મી વાલી, લક્ષ્મી વાલી જીવનમાં પ્રાણ પ્યારી છે, જીવનમાં હે તકરવાને. આપણે બધાને લક્ષ્મી એવું બીજું ના છે જીવનમાં. તો કે આ આ સારું બોલ્યા, આ સાચું, ત્યાં સુધી સમજાતું નતું કે નારાયણ આનંદ સિવાય છે. બાકી ફાફા નકામા છે, નકામા. મળ્યું છે જે બધું તેમાં તમારે રસથી જીવવું છે. મજા આવે આમાં, વખાણ કરે તો મજા આવે, બે પૈસા વધારે કમાય તો મજા આવે, વાહ વાહ થાય, વાહ વાહ, બહુ બહુ સારા માણસ તો મજા આવે. હે, મજા ત્રણ ચાર માં જ છે. ભગવાન કે મારામાં રહે તો ફ્રી રહે, બહાર જે તો ભીડવાય. છોકરા છૈયા તમારું કીધેલું બધું કરે છે, એમાં મજા આવે, આ બધું પકડાઈ દે, બીજા પકડાઈ જાય, જલસા આમાં ફ્રી રહે, મજા આવે, મજા આવે, એમાં મજા આવે, એટલે મોટા કે અમારે મજા ના આવે. પછી ઊંચે જોવા કેરા બધા ફાફા હું મારો, એમ કે આમાં આમાં પકડાઈ રહ્યો, જકડાઈ રહ્યો રાગથી મોહથી, પકડી રાખે, ઈર્ષા દેખાય આપણને પકડી રાખે, એના પ્રતિ ઈર્ષા દેખાય થઈ આપણને પકડી રાખે, જ્યારે સામે મળે ત્યારે જો પકડે, ગળું દબાય, ઈર્ષા થઈ હોય તો ગળું દબાય કે નહીં, આખી હા એવું કંટાળો આવે, એટલે સમજાવો ને આપણે એટલા ભગવાનને ચુંગલમાં છેટકા. સાહેબ મોટા જવા ઝાંખો વિશે, જવા ઝંખો વિશે જેમાં ન તેના કોઈ લક્ષણ છે. તમારે ભગવાન તરફ જવું છે તો ભગવાન તરફ જવાના તમારામાં એક પણ લક્ષણ મને દેખાતા નથી. અમારે શું પછી કરવું? ભલા થઈને કહેશો તે સવાલ છે. તમે કહો મને, હવે મારે શું કરવું, શું કરવું? આજે તો બહુ વરસાદ છે, આજે મંદિરે નથી જવું. એવું થાય તો ભગવાન શું કરે? ચાલો મારે નથી આવવું. છ મહિના મારે ભેગી રહે તો કામ પતી જાય, તારું હર તાળું મારી ના બજાવતી રહે, કામ પતી જાય સાહેબ પાક્કું. થોડુંક કાચું પાછું હોય તો જીઆપ તૈયાર કરી દઈએ, એ પાક્કું એ ઉમેરી દઈએ એની પાસે, એને આવડી જાય મસ્ત.
મેં એને વારંવાર જોઈ શક્યા રે અને અસલ સ્વરૂપમાં વાતાવરણ થોડું ભયભેક ભયભીત રહીએ કે કંઈક થોડું બાર વારું થઈ જાય બહારથી, જબરજસ્ત હિંમત હેરાય ડરે નહીં. એમ આપણે ત્યાં આટલું જોર તો આપણામાં ના હોય. હા, એવું 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 અનુભવની વાત. એટલે એમ સાહસ, એવું હિંમત, કોઈ તાકાતની અંદર ઘૂસી આવે પછી જોર. બૈરાથી નવું જોર રાખવું અઘરું છે. એને ખુશખુશ થઈ જાય કોઈ જોરથી બોલે તો. દાખલો આપવા માટે કીધું હો ભાઈ. હવે આ ગાઈ દઉં સાહેબ, આ ગુજરાતી થઈ ગયું, ગાવાનું બાકી છે. એમ કરવું સાહેબ, ગુજરાતી કરી દેવું પછી ગાઈ દેવું, એ સારું પડશે. તમારે જો ન ચસવું છે યુભા ત્યાંથી ન ખસવું છે, જગાને ના બદલવી છે પછી બકવાટ મિથ્યા છે. તમારે નિજ જીવનમાં તો પૂરા રાચ્યા જ કરવું છે, તમારે નિજ જીવનમાં તો પૂરા રાચ્યા જ કરવું છે. મળ્યા સંસારથી એવા ન ઊંચી દ્રષ્ટિ કરવી છે. પછી મારાથી શું થાય? મળ્યું છે જે બધું તેમાં તમારે રસથી જીવવું છે. સાહેબ કેટલું કહી જાય, આ લીટી ધ્યાન રાખવા જેવી છે આપણા જેવા માટે. પકડાઈ ન જાય એમાં, કે જકડાઈ ન જાય, ધ્યાન રાખવું. હરિઓમ ભાઈ, પછી ઊંચે જવા કેરા બધા ફાંફા નકામા છે, જવા જંખો વિશે જેમાં તમારે જવાની જંખના છે ન તેના કોઈ લક્ષણ છે. ભગવાન તરફ જવું છે, ભગવાનના લક્ષણ નથી, સંસારના જ છે, તો પછી એમાં જકડાઈ રહેવું પડશે. જવા જંખો વિશે જે માન તેના કોઈ લક્ષણ છે, અમારે શું પછી કરવું ભલા થઈને કહેશો તે. ભલા થઈને મને કહો અમારે શું કરવું હવે. નિમિત્તમાં તો આવ્યા તમે, પણ કરતા નથી. મારે બહુ મહેનત પડે છે. મોટા એવું કહે છે. હરિયો મોટા 123 રાખી સ્મશાન ગયા હોય તો આવો, દોડી દોડી ને આવો, દવાખાને બે જવું એવું. આવી જાઓ, આવી ગયો છું.